કેસેટની દુનિયામાં ગુંજતું એક નામ સ્ટુડિયો શિવ અને રસિક ખખર. હાસ્યની દુનિયાના મારા કરોડપતિ શ્રોતાઓને સાંઈ રામના સિતારા. દ્રષ્ટિ કરો એટલે મિત્રો હાસ્ય ગમે ત્યાંથી મળે. ગોંડલની ઉભી બજારે હમણાં મને એક જણાએ પૂછેલું, મને કે સાંઈ રામ તમે ભૂદેવ છો? મેં કહ્યું હા કાયદેસર ગોંડલનો ડિલક્સ બ્રાહ્મણ. મેં કીધું, મને કે તો બ્રાહ્મણોને તો લોહીમાં મંત્રો હોય, તો મને કે તમાકુનો મંત્ર સંભળાવો. અમુક અમુક માણસો અમને એવા ભટકાઈ જાય. ઉભી બજારે મેં એને તમાકુનો મંત્ર સંભળાવ્યો કે તમાલ પત્રમ હસ્તમ ગૃહિતવા ચુનાર્પણમ અસ્તુ, તમાલ પત્રમ હસ્તમ ગૃહિતવા ચુનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ ઘોષ્ટમ ઘોષ્ટમ ઘોષ્ટમ, તમાલ પત્રમ હસ્તમ ગૃહિતવા ચુનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ ઘોષ્ટમ 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 અષ્ટમ સમર્પયામ. આ મંત્ર બોલીને તમે તમાકુ ખાવું પછી જો તમને ટેસ આવે. જોજો, પણ ઈ મારી વાહે પડી ગયો. મને કે સાંઈ રામ તમાકુનો મંત્ર બનાવ્યો તો પછી બીડીને ખોટું ન લાગે? હાલે લે, પછી એને ખોટું લાગે. મને કે હવે ભલામણા બીડીનો મંત્ર સંભળાવો. એટલે એને ઓળી ઉભી બજારે મેં બીડીનો મંત્ર સંભળાવ્યો કે બીડી પત્રમ મુખમ ગૃહિતવા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ, બીડી પત્રમ મુખમ ગૃહિતવા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ ધુમાડસ્ય ગોટે ગોટમ કેન્સરસ્ય સમર્પયામ. એટલે મને કે સાંઈ રામ તમાકુનો મંત્ર બનાવ્યો, બીડીનો મંત્ર બનાવ્યો, તો ગુટકાનો હું વાગ્યો ના? એટલે મેં એને ગુટકાનો મંત્ર સંભળાવ્યો કે ગુટકા ચંદમ તોડશ્યામી ગલોફાભ્યામ ગરીશ્યામી, ગુટકા ચંદમ તોડશ્યામી ગલોફાભ્યામ ગરીશ્યામી સમગ્ર મુખમ ન ખુલશ્યામી હોસ્પિટલ અમ ગચ્છતી અસ્તુ. હા, એટલે અને ગુટકા ખાવા વાળા મિત્રો જોજો, તમે ખાતા આવી છે ને પછી ગુટકો તોડીને પછી આમ ઉપરથી ખાશે, એ ભગવાન આવું છું તમે જોજો. એટલે એ ઉપરથી બોલશે. અને તમને એક વસ્તુ મને કોઈ દી નથી સમજાણી, એક આ ગુટકા ખાવા વાળા એવી રીતે ઉપરથી ગુટકો ખાશે ને, બીજા તમે જોજો ક્યાંય કોઈ ડોક્ટર પાસે જાશો એટલે ડોક્ટર તમને ઇન્જેક્શન આપતા પેલા પેલી પિચકારી ઉપર મારશે. એમાં હું રાજકારણ હોય ભગવાન જાણે, પણ પેલી પિચકારી ઉપર મારશે. હેઠે મારે ન લે, હેઠે ઓસિકામાં પિચકારી મારે શું કામ? પણ પેલી પિચકારી ઉપર મારીને ભગવાન એમ કે હે ભગવાન મોકલું છું. આમાં બધું બહુ સમજવા જેવું છે, પણ વ્યસો ને માણા ને હેરાન કરી દીધો છે. એટલે અમારા કવિઓએ તો જો ચા ના દુહા લખ્યા છે, બીડી ના દુહા લખ્યા, અને ચા નો દુહો અમારો કવિ એમ લખે કે ચા એ ટાળ્યું શિરામણ અને બીડી એ ટાળ્યો હોકો, ચા એ ટાળ્યું શિરામણ અને બીડી એ ટાળ્યો હોકો, આ હાહુ નું કર્યું વહુ ન કરે કી નો કરવો ધોખો. દારૂ છે, દારૂ ની વાત કરું ને મિત્રો, હાસ્યરસ ગમે ત્યાંથી મળી જાય. બે દારૂડિયા ધોમ દારૂ પીને 1.5 કિલોમીટર લગી દોડ્યા, દોડીને પછી આંબા ને ઝાડ માંથી બે જણા ચડી ગયા. 15 મિનિટ પછી એક જણો ફાટ કરતો હેઠે પીડ્યો, હેઠે પીડ્યો એટલે ઉપર વાળા અવાજ કર્યો કે એલા હેઠો કા પીડ્યો? હેઠે પીડ્યો એ કે હું પાકી ગયો. ઉપર વાળો કે ઘડી કરે હમણાં હું પાકી જાય. પીડ્યા પીડ્યા પાકી જાય ભડના દીકરા. ઓ આ જ જાવ જોઈએ. દારૂડિયા ગામને ચોરે બેઠા હતા. હવે એને વાત કરવા માટે કોઈ આપ જાણો છો વિષયની જરૂર હોય નહીં. એમાં બે દારૂડિયા વાતો કરતા હતા. એમાં એક દારૂડિયો કે સિંહણ છે ને ઈંડું મૂકે, તે બીજો દારૂડિયો કે સિંહણ ઈંડું ન મૂકે, સિંહણ બચ્ચું મૂકે. બે જણા બથો બથા આવ્યા. એક દારૂડિયો કે સિંહણ ઈંડું મૂકે, બીજો કે બચ્ચું મૂકે. બે જણા બાંધવા માંડ્યા. ત્રીજો એક જણો નીકળ્યો, એ કે અહીંયા કે અમારો ન્યાય કરે, આ કે છે સિંહણ ઈંડું મૂકે ને હું કહું સિંહણ બચ્ચું મૂકે. ઓલાને ખબર હતી કે બે બબે કોથળી નાખી ગયા, તો એ વધારે તૈયાર માને. કે ભાઈ સિંહણ તો વનની રાણી છે ને, મોજ આવે તો ઈંડું મૂકે, મોજ આવે તો બચ્ચું મૂકે, આપણું કઈ ન હાલે. મારા ગામમાં રઘો છે, એ 24 કલાક દારૂ પીને ની મસ્તીમાં પીડ્યો હોય. એવી મસ્તીમાં હોય કે દારૂ પી જાય પછી મારી પાસે આવે, મને ડાયડે એવી મજાની વાતું કરે. હમણાં રઘો મારી પાસે આવ્યો, મને કે હે સાંઈ રામ હિલા સકતા હે તો ગિરનાર કો હિલા કે દેખ. હા, આવીને મને કે હે સાંઈ રામ હિલા સકતા હે તો ગિરનાર કો હિલા કે દેખ, વરના આ મેરે પાસ દો ઘૂંટ પી ઓર ગિરનાર કો હિલતા હુઆ દેખ. આવી અઘરી આઈટમ. હવે એમાં રઘો મને કે સાંઈ રામ, અને પાછું મારી પાસે આવે ને મને શું કે ખબર, સાંઈ રામ ગમે એટલો દારૂ પીવો પણ લિમિટમાં. હા, એક એક વાત એની એવી કે ગમે એટલો દારૂ પીવો પણ લિમિટ, ગમે એટલો જુગાર રમો પણ લિમિટ. મારી એની લિમિટ હોય મેં કીધું ખોડા કે. પણ મને કે સાંઈ રામ મારે ગામમાં માન મેળવવું હોય તો શું કરવું? મેં કીધું જો રઘા, માન મેળવવું હોય તો ગામમાં કોઈ અકસ્માત થાય ત્યારે તારે કંઈક સેવા કરવી, કાંઈક કોકની એવી સેવા કરવી એટલે તારું ઓટોમેટિક માન વધી જાય. બરાબર બન્યું એવું કે અમારા ગામમાં 2 અઠવાડિયા પછી આગ લાગી એક મકાનમાં. હવે અમે બધા બહાર ઉભેલા, કોઈ અંદર જવા તૈયાર નહીં. રઘવાયું હોય કે શું થયું? મેં કીધું આગ લાગી, ધૂમ કરતો એ બાયણામાં પાટું મારીને અંદર ઘીર્યો, અંદર જઈને બે જણાને ઉપાડીને બહાર લઈ ગયો.
અમે બધા સાવાસ જેવા મળે, વાહ દોસ્ત રગા કામ કરજો. તે બે જણાની જિંદગી બચાવી. થોડીક વારમાં પીએસઆઈ સાહેબની જીપ આવી. જીપ આવીને પીએસઆઈ સાહેબ કે આ બે જણા બાર કોને કાઢ્યા? તો અમે બધાએ પરોસથી કીધું, મેં તમે કીધું સાહેબ એક દારૂડિયાએ બે જણાની જિંદગી બચાવી, જુઓ. તે પીએસઆઈ સાહેબ બની કે ક્યાં એ દારૂડિયો? મેં કીધું આ રહ્યો. તે પીએસઆઈ એને પકડીને કે જિંદગીની ક્યાં દિવસ આ બંબાવાળાને કાઢી એવું. આ ફાયર બ્રિગેડ વાળાને ઉપાડી આવ્યો. આ તમારું હતું ડહું ઈ હળગી ગયું બધું. મેં કીધું રખા આ કોને ઉપડે? મને એમ શું કે આટલી બધી આગ વચાળે બે જણા ભંભા લઈને શું કરે અહીંયા? અરે મરી ગયા કીધું એ ઠારતા હતા, પછી તો અમે પકડીને ઘૂસતાવી નાખ્યો. વાત જવા દે. એટલે એમાં બરાબર ગામ ને ચોરે રઘો બેઠેલો. અને એમાં અમારે આપ જાણો છો નશાબંધી ખાતાની ગાડી આવે, તો ગાડી આવીને કીધું કે આ ગામમાં અમારે પ્રવચન કરવું છે. એટલે ગામના સરપંચે કીધું કાંઈ વાંધો નહીં, તમારે પ્રવચન કરો. નશાબંધી વાળાનું હાંજે પ્રવચન ગોઠવાનું. ગામની અમારી વેદની બધી ભેગી થઈ અને એમાં નશાબંધી ખાતા વાળાએ એટલું કીધું કે દારૂથી માણસનું આયુષ ઓછું થાય છે, દારૂથી માણસના ફેફસા સડી જાય છે, દારૂથી માણસ મરી જાય છે. આ એક વાત તારી રગાને વાંધો ઉઠ્યો, રઘો ઉભો થઈને સીધો સ્ટેજમાંથી ચીડ્યો કે સાહેબ શું થાય દારૂથી? તો કે દારૂથી ભાઈ માણસ મરી જાય. રઘો કે મારી એક વાતનો જવાબ આપો, મોરબીમાં સેનાથી હોનારત થઈ હતી? એટલે ઓલો ઓફિસર કે પાણીથી. તો કે કેટલા મર્યા હતા? તો કે 30,000 લગભગ આંકડો હતો. તો કે મોરબીમાં પાણીથી 30,000 મરી ગયા? કોઈ દી હાંભળ્યું દારૂથી 30,000 મર્યા હોય? હાંભળ્યું તમે કોઈ દી 30,000? પેલા પાણી બંધી કરાવો, છોટી પીડા દારૂ. પેલા કોઈ દી પાણીથી આટલા મર્યા? દારૂથી કોઈ 30,000 એકારે પતિ નથી ગયા? તો ઓલાવ ગાંધીનગર વાળા સાહેબો ને કડે સડાવી દીધા હોય એને. પેલા તમે પાણી બંધી કરાવો, પછી દારૂ બંધી ની વાત કરજો. હા, ત્યાંથી આગળ વધીને સાહેબે બીજી વખત વળી એક એક્ઝામ્પલ આપ્યું કે એક ગધેડાને બોલાવી દીધું. એટલે કોઈ એક કુંભાર અમારા ગામનો ગધેડો લઈને આવ્યો, પછી બે ડોલ મૂકી, એમાં એક ડોલમાં પાણી ભરીને રાખ્યું અને બીજા ડોલમાં દારૂ ભરીને રાખ્યો. પછી કે ગધેડાને કીધું પીએ, એટલે ગધેડો સ્વાભાવિક છે ગધેડો પાણી પીવા માંડે. એટલે ઓલા અધિકારીને ઉદાહરણ આપું તો જોયું મિત્રો આ ગધેડો પણ દારૂ નથી પીતો, શું કામ? રઘો કે ગધેડો છે એટલે. અને એક વાત એ પોગાઈ નહીં તમારે. હા, અને એ વ્યસની માણાની વાત કહું તમને, પણ એટલે જ મિત્રો કદાચ એક શાયરે કીધું હશે કે ગિલાસો મેજો ડૂબે ફિર ન ઉભરે જિંદગાની મેં, ગિલાસો મેજો ડૂબે ફિર ન ઉભરે જિંદગાની મેં, હજારો બહે ગયે ને બોટલો કે બંધ પાણી મેં, નગર બરબાદ અપની જિંદગી બોટલ કે દીવાને, તું કાટે ગા બુઢાપે મેં જો બોતા હૈ જવાની મેં, ये दारू का પિયાલા મોત કા કડવા પિયાલા હૈ, મિલા હૈ ઝહર શરબત મેં છીપી હૈ આગ પાણી મેં બુલાવા. પણ આ તો મિત્રો મેં તમને વ્યસનોની વાત કરી, આગળ જતા ઘણી બધી વાતો કરવી છે. હવે આ ચકા કાકાની બે વાત મિત્રો આપને કરી દઉં. એવી અઘરી આઈટમ છે અમારા ગામની, કરોડપતિમાં મેં નાની એવી વાત આપને કરેલી. હવે ચકા કાકા એટલે એવી અઘરી આઈટમ છે કે મને એક કલાક ચકા કાકા મારી બાજુ બેહે ને એટલે મને છાતીમાં દુખવા માંડ્યો. એવી અઘરી આઈટમ. હમણાં ચકા કાકાને ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. એટલે મેં પૂછ્યું, મેં કીધું કાકા આ ફ્રેક્ચર ડાબા હાથમાં કેમ કરતા થયું? મને કે યાર મશીનમાં હાથ આવી ગયો. મેં કીધું સારું કર્યું, ડાબો હાથ આવ્યો, જમણો હાથ આવ્યો તો લખત કેવી રીતે, ખાત કેવી રીતે? તે ચકા કાકા મને કહે એમ તો બુદ્ધિ છે હો, હા આવ્યો તો જમણો જ કાઢીને ડાબો નાખ્યો. અને હમણાં આ ચકા કાકા અમારે ગોંડલમાં રૂપાલી સ્ટુડિયો છે તો ત્યાં આવ્યા. મને કહે સાંઈરામ આપણે પાસપોર્ટ ફોટો પડાવવો. એટલે મેં ઓલા રૂપાલી સ્ટુડિયો વાળાને કીધું, મેં અમારા વડીલ છે સારો ફોટો પાડી દે. અંદર જઈને ઓલાએ તૈયારી કરી, ફોટો પાડવાની તૈયારી કરતો તો ત્યાં ચકા કાકા કે એમ નહીં પાસપોર્ટ ફોટો પડાવવો છે ને એમાં જોડા આવી જવા દે અમારા. કાકા મેં કીધું પાસપોર્ટ ફોટામાં જોડા થોડા આવે કે નહીં, જોડા હાટું ફોટો પડાવવો છે આપણે. પણ મેં કીધું તો આખો પડાવ, આખો નહીં પાસપોર્ટ જ, પાસપોર્ટ ફોટામાં જોડા આવી જાય તો પૈસા દઈશ, એક કાવડિયું નહીં દઉં. તો ઓલા રૂપાલી સ્ટુડિયો વાળા રાજુભાઈ પરસ્યો વળી ગયો. મેં કીધું એમ કરો, આ એમ નહીં સમજી, એક કામ કરો જોડા કાઢો. પછી જોડા કાઢીને માથા ઉપર રાખી દઉં, ફોટો પડી પલ્યું પલ્યું ને, તમારે જોડાનું કામ છે. મને કે એ વાય બોલ્યું આમ ફોટો પડાવ્યો. પણ આની વાત કરું ને, આ ચકા કાકા હમણાં ઇલેક્ટ્રિક સ્ટોરે ગયા. ઇલેક્ટ્રિક સ્ટોરે જઈને કે કાળો બલ્બ આપો કાળો. તો અમારે ભોલા ઇલેક્ટ્રિક વાળો કે પણ કાકા કાળા બલ્બ નું કરવું છે, હું સફેદ બલ્બ લઈ જાઓ, લાલ લઈ જાઓ, પીળો લઈ જાઓ, ગુલાબી કલરે કલર ના લઈ જાઓ. એ કે નહીં કાળો બલ્બ આપો કાળો કીધું ને. એટલે બોલો ઇલેક્ટ્રિક વાળો કે પણ તમારે કાળા બલ્બ નું કરવું છે, હું ઈ કયો? એ કે અંધારું કરવું છે. હવે અંધારા કરવા હાટું કાળા બલ્બ ગોતે, બોલો. હવે આ આઈટમ પણ એની ટેવી કે ગામડેથી આવે અને ગોંડલમાં હવારના પોરના 9 વાગ્યામાં ગમે એ મોટા મોટી દુકાનમાં જઈ અને 5-7 જોડી કપડાં વિખાવે, 5-7 જોડી ગમે એ વસ્તુ વિખાવે. હવારના પોરમાં બોણી માટે ઓલા ને એમ થી એક બહુ મોટો ગરાગ આવ્યો એટલે એને ચા પાણી પાઈ લે, ચા પાણી ધૂંબો મારીને હાલતું થઈ ગયું.
જઈને વિખાવે ગમે. અને હમણાંની એક વાત કરું, ખેડૂત ડેકોરમાં જઈને ઇલેક્ટ્રિકની દુકાન હતી ને કે રેડિયો બતાવો હારા માં લો, એટલે ઓલા ને એમ થયું પેલો ગ્રાહક છે 9 વાગે પેલા કાકા કે ચા પાણી પીવો, એટલે ચા પાણી ટટકાર્યા. હવે આ તો ખાલી ચા પીવા જાય હતા. પછી ઓલા એ કીધું રેડિયો કેટલાનો છે, તો કે 500 રૂપિયાનો રેડિયો છે. એટલે કાકા હાવ અડધો જ કપ માંડે કે 300 રૂપિયામાં દેવો. ઓલો હવારના પોરમાં હોય કે, અને પાછો તૈયાર કે આલ્યો કાકા 300 માં ઉપાડો. કાકા મૂંજાઈ ગયા, કારણ કે ખિસ્સામાં 50 રૂપિયા ટોટલ પીડ્યા હતા. એને તો ખાલી હું ચા પીવી હતી, એટલે પછી કે 300 માં મંડાઈ ગયો ઓલો, હા કે 300 માં ઉપાડો કાકા તમે દિવસો ને હાલો ગોણી કરો. એટલે ઓલા એ રેડિયો પેક કરી દીધો, પેક કરી દીધો. પછી કાકા એ નાખણી કરી, સાંભળજો ચક્કા કાકા કે, પણ એમ નહીં આ રેડિયામાં બધા સ્ટેશન આવે? હા કાકા આમાં બધા સ્ટેશન આવે. તો કેમ? આ રેડિયામાં પોલીસ સ્ટેશન આવશે? એ થોડું આવે તો લે. અચ્છા તો આ રેડિયામાં બસ સ્ટેશન આવશે? એટલે કે કાકા એ થોડું આમ આવે તો આ રેડિયામાં રેલવે સ્ટેશન આવશે? એ ભાઈ કઈ નો તો તારો રેડિયો મારે નકામો બોલા મારે. કોઈ વાતે એને તમે પોગો નહીં. અને આ ચકા કાકા ને મેં પૂછ્યું, મેં કીધું કાકા તમારી સંપત્તિ કેટલી? તમારી સંપત્તિમાં શું? એટલે બહુ મજાનો જવાબ આપ્યો. મને કે જો સાંઈરામ, આ તૂટેલી ખાટલી, આ ગોદડી ફાટલી, આ તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી, દવાની બાટલી, આપણી સંપત્તિ આટલી. કારણ કે અમેરિકાથી મારો એક અત્યારે પેન ફ્રેન્ડ પોલ શેફર્ડ આજે આવવાનો છે, મારે એને એરપોર્ટ લેવા જવું. મને કે કા, એ અમેરિકા વાળો એન્થ્રેક્સથી બીન આવવાનો હે? મને કે સાઈરામ ભાઈ આ એન્થ્રેક્સ એટલે હું? મેં કીધું એન્થ્રેક્સ એટલે ખ. આપણે જ્યાં ખ થાય ને એ અમેરિકામાં એન્થ્રેક્સ કહેવાય. મને કે લ્યો અહીંયા અમેરિકા વાળા શું ખોટ ખોટક બીતા હોય છે, આપણી તો પેઢીઓની પેઢીઓ ખમાં ખલાસ થઈ ગઈ. મેં કીધું ભાઈ હું તારી વાર્તા પછી સાંભળીશ. અને બન્યું એવું કે હું આ પોલ શેફર્ડ લઈને ઘરે આવ્યો. હવે આ પોલ શેફર્ડ મારે ઘરે 1 મહિનો રોકાણો. અને એમાં જે પ્રસંગો બન્યા એ 2-4 પ્રસંગોની વાત આપને કરી દઉં. હવારના પોરમાં મેં આપને શરૂઆતમાં વાત કરી, ચમન બરાબર મારા ઘરની સામે રહીએ છે. હવારના પોરમાં ઉઠીને આ પોલ શેફર્ડ બ્રશ કરતો હતો, સામે ચમનને દાંતણ કરતો હતો. તે ચમનને જોઈને પોલ શેફર્ડે કીધું હલો ગુડ મોર્નિંગ. એટલે ચમનને હાવ થમસપ, ચમન તો થમસપ સમજો ને ડાયરો. એને સામે જવાબ આપ્યો એ કે હું ચમન જીવા. યુરોપિયન વિચારે બીજો દિવસ થયો હવારના પોરમાં ઉઠીને પોલ શેફર્ડ કે હલો ગુડ મોર્નિંગ. એટલે ઓલો કે હું ચમન જીવા. ત્રણેક દી લગી આમ હાલ્યું, આ ગુડ મોર્નિંગ કીએ અને ચમન સામે ચમન જીવા કે. પછી ચમન મારી પાસે આવ્યો, મને કે સાંઈરામ ભાઈ આ તમારી ઘરે ધોળિયો આવ્યો છે ને હવારના પોરમાં ઉઠીને મને ક્યાંક કીએ છે. મેં કીધું કાંઈ કીએ ન કહેવાય, ગુડ મોર્નિંગ એટલે તારે સામે ગુડ મોર્નિંગનો જવાબ દેવાય ભલા. મને એમ પાછું ડાયો બીજી દી બોલતા શીખી ગયો. જેવો યુરોપિયન બારો નીકળ્યો એ ભેગી ચમને રાડ પાડી એ હલો ગુડ મોર્નિંગ. તે યુરોપિયન બદલી ગયો એ કે હું ચમન જીવા. યુરોપિયન ને નક્કી થઈ ગયું કે ભારતમાં ઇન્ડિયામાં ગુડ મોર્નિંગ ને ચમન જીવા જ કહેવાતું છે. નકરા 3-3 દી લખી થોડું કઈ મંડાય. હા એટલે વાત જવા દો, કઉ છું. હવે એમાં ચમન નો છકડો લઈને મને કે સાંઈરામ ભાઈ તમે એક વાર આ છકડામાં તમારા યુરોપિયન મહેમાન ને લઈને બેહો, અમેરિકા વાળાને લઈને બેહો, એટલે આખા ગામમાં આપણો વટ પડી જાય. મેં કીધું આમાં વટ બટ ન પડાય, આ તારો છકડો નહીં, જો છકડો અમને હેઠા નાખી દે તો મરવી નાખશે. મને કે નહીં તમે એકવાર બેહો. તો છકડામાં હું અમેરિકન મિત્રને લઈને બેઠો, અમે ગામની સીમમાં પહોંચ્યા ત્યાં છકડો બંધ પીડ્યો. હવે પછી અમે બે હમુનમુ કરતા હતા, ચાલુ કરતા હતા, કે આ અમેરિકને બરાબર આ ચમનને પૂછ્યું કે હે ચમન વોટ ઇઝ પ્રોબ્લેમ મેન. આને ગુજરાતીમાં ટાંટિયા ટૂંકા પડે અને અંગ્રેજી ફાડી ગયો શરૂ. એને અંગ્રેજી શરૂ કરી કે માય છકડા ઇઝ નોટ હિલિંગ, માય છકડા ઇઝ નોટ હિલિંગ, માય છકડા ઇઝ નોટ ડુલિંગ, બટ ઓનલી ભોપ વાઇટ કરીંગ. કે એટલે મેં કીધું તું આ ભોપ વાઇટ બંધ કર. આ મને કેમ શું છે, આપણે આ એમ પહેલા વહેલા વીતું એટલે થોડી ઘણી ભૂલ થાય છે. એટલે પણ એટલે આ અઘરી આઈટમ કહું છું ને, એમાં આ પોલ શેફર્ડ રોકાણો. હવે એ પાછો મગજનો થોડોક તુંડ મિજાજી માણા. હવારના પોરમાં ઉઠીને મેં તુલસી ક્યારે દીવો પ્રગટાવ્યો. મેં દીવો પ્રગટાવ્યો એટલે પોલ શેફર્ડ મારી પાસે આવીને કે હે સાંઈરામ વોટ આર યુ ડુઈંગ મેન. મેં કીધું ભાઈ આ તુલસી છે ને એ અમારી માં છે, એટલે અમે એની પૂજા કરીએ. મને કે એજ્યુકેટેડ માણસ થઈને તમે આવી વાતોમાં માનો છો ભલા માણસ, એમ કરીને એને દીવો ઠારી નાખ્યો. દીવો ઠારી અને તુલસીનો છોડ ઉપાડી લીધો કુંડામાંથી અને પોતાનો બુસ્કોટ કાઢીને આખા શરીરમાં તુલસીનો છોડ ઢળી લીધો. હા હા હા, મેં કીધું આ તું અમારો મહેમાન થયો છો ભલામણા, નકર તે મારી સંસ્કૃતિનું અપમાન કર્યું, તારા ભૂકા કાઢી નાખું હું. પણ મેં કીધું તને હવે મૂકીશ તો નહીં, હાલો મેં કીધું આપણે વાડીએ જાય. પછી પોલભાઈને લઈને હું વાડીએ ગયો. વાડીએ જઈને હું જાડવો પરિચય કરાવતો, મેં કીધું ધીસ ઇઝ લીમડા, ધીસ ઇઝ પીપડા, ધીસ ઇઝ વડલા, અને છેલ્લે ખાજવણીની વેલ આવી. એટલે મેં ક્યાં ઘીનો દીવો કર્યો, ખાજવણીને છોડ પાસે ઘીનો દીવો કરીને મેં તો દંડવત કર્યા.
એટલે મને કે સાંઈરામ વાય યુ આર રિપીટ ધીસ થિંગ મેન. એટલે મેં કીધું ઘેરે હતા અમારી બા હતા, આ મારા બાપા ઓલા મધર ને આ ફાધર. એને તો એટલું મારે તો બદલો લેવો હતો, એને વળી ખાજવડીનો છોડ ઉપાડ્યો, દીવો ઠાર્યો, બુસ્કોટ કાઢીને ખાજવડીનો છોડ ડીલમાંથી કહ્યો, મારે એટલું જોતું હતું. પછી તો ખાજવડી મૂકે ભાઈ, આ એ તો ખંજવાળ ઉપડી. મને કે સાયરામાં તો ખંજવાળ ઉપડી. મેં બેટા એનો જ છે સ્પેશિયલી ખંજવાળનો. હવે હવે અવેડામાં બીજો જા. 3.5 કલાક લગી પાડો ના એમ અવેડા બનાવ્યો. પછી હું ગયો, મેં કીધું કા ભાઈ કેમ છે? તો બાર ભોડું બાર કાઢીને મને કે તમારી બા બહુ હારા પણ બાપા ભૂકા કાઢી નાખે. મધર ઇઝ રાઈટ બટ ફાધર ઇઝ ટાઈટ. મેં કીધું કોડા બારો નીકળ્યો, હજી તો દાદા ને મેળવવા. શું અમારી સંસ્કૃતિ નું અપમાન કરી જા ભલામણ. હા, પણ એવા બે ચાર પ્રસંગો બન્યા. હવે હું મુંબઈમાં પહેલી વખત આજથી 4 વર્ષ પહેલા ડાયરામાં ગયેલો, અને તે દિવસનો હું એક સરસ મજાનો સ્પ્રે લઈ આવેલો. સ્પ્રે લેવો તો પહેલી વખત આપણે કંઈક પ્રેઝન્ટ લેવા હતા, એટલે મેં એ હાચવીને રાખ્યો હતો કે એ સ્પ્રે જરી કમ થો મેં કાઢ્યો. અને કાઢીને આમ જ્યાં આમ કરીને આમ પોલ શેફર્ટને છાંટવા જાઉં ને ત્યાં પોલ શેફર્ટ કે પ્લીઝ પ્લીઝ સાંઈરામ ડોન્ટ, આઈ ડોન્ટ નીડ ઇટ. મેં કીધું કે દાંત કાઢવા માંડ્યો સ્પ્રે જોઈને. એટલે મેં કીધું ભાઈ દાંત કેમ કાઢો? મેં કીધું 4 વર્ષ પહેલાં હું મુંબઈ પહેલી વાર જ્યારે ગયો હતો ને ડાયરામાં, ત્યારથી આપણે યાદી તરીકે લઈ આવ્યા છીએ. જિંદગીમાં પહેલી વાર આપણે બહાર ગયા હતા. એટલે મેં તમે દાંત કેમ કાઢો છો? મને કે ભાઈ આ સ્પ્રેના દાંત મને આવે છે. મેં કીધું કેમ, આ સ્પ્રેમાં શું વાંધો છે? ગામ આખાઈને સાંઈટો સ્પ્રે. મેં કીધું ભલામણ. મને કહે છે ને સાંઈરામ અમારે અમેરિકામાં આ ટોયલેટ સ્પ્રે છે. એટલે મેં કીધું ભાઈ કે હા અમારે અમેરિકામાં ટોયલેટ સ્પ્રે છે. ત્યાં હરી મારો ભાઈ કે આવો ભાઈ કે છાંટા પછી માખ્યું નથી આવતી. હા, અને હું જે બોઠો એટલે મેં કીધું મેં તો ગામના સરપંચ ને સાઈટો, તલાટી ને સાઈટો, આચાર્ય ને સાઈટો, બધા કોઈ ન બોલ્યું કે તમને તો અહીં ન જ બોલી ને કોઈ. હા, આ જ જવા દો. પણ એમાં ગામમાં અમે બહાર નીકળ્યા. બહાર નીકળ્યા એટલે દરેક વાતમાં મને પ્રશ્નો પૂછ્યા કરે. એક વાત તમને કીધું, એટલે ત્યાંથી ગામમાં નીકળ્યા એટલે શાક માર્કેટમાં આવ્યા. શાક માર્કેટમાં આવ્યા હું એને પરિચય કરાવતો હતો. મેં કીધું આને ટમેટા કહેવાય. હવે થોડોક વાયડો છે એ તો મેં તમને પહેલાં કીધું, એટલે હું જેની વાત કરું ને મેં કીધું આને ટમેટા કહેવાય. એટલે બસ ટમેટો, ઓહો વેરી સ્મોલ ટમેટો. આવો સાંઈરામ અમારા અમેરિકામાં મોટા મોટા ટમેટો બતાવું તમને. મેં કહ્યું છે ભાઈ પોતાના દેશની ટૂંકમાં ઊંચી રાખે. એટલે મેં કીધું પોલ આ જો ધીસ ઇઝ મરચા. મને કે ઓહો મરચા, વેરી સ્મોલ મરચા. આવો અમારા અમેરિકામાં મોટા મોટા હાથેકના મરચા બતાવું. એટલે મેં કીધું હાથેકના મરચા ન હોય પણ એને પોતાના દેશની ઊંચી વાત રાખવી હતી. એટલે પછી 2-3 વખત એમ થઈ ને મેં કીધું આને બટેટા કહેવાય. મને કે વેરી સ્મોલ બટેટા પોટેટો. ઓહો આવો અમારા અમેરિકામાં મોટા મોટા ડબ્બા જેવડા બટેટા બતાવું. પછી મારો મગજ ગયો. આપણી કોઈક લિમિટ હોય ને, સામે તરબૂજની રેકડી આવતી હતી. મને કે સાંઈરામ વોટ ઇઝ ધીસ? મેં કીધું આને દ્રાક્ષ કહેવાય. ઉપાડી લેજો વાત ને. હામે તરબૂજની રેકડી આવતી હતી. મેં કીધું આને દ્રાક્ષ કહેવાય. હજડબમ થઈ ગયો. મને કે ઓહો આવડી મોટી દ્રાક્ષ. અમારે જર્મનીમાં તો હવે એંગડી નાની નાની દ્રાક્ષ થાય કે ઝીણી ઝીણી દ્રાક્ષ થાય. લેતો જા કે ને કે ને. મેં કીધું અમારે આ ડબ્બા જેવડી દ્રાક્ષ થાય કે? મેં ગોળા જેવડી દ્રાક્ષ થાય. અહીં તો મેં કીધું આવડી દ્રાક્ષ થાય અને અમારા માણસો એક હારે બબે ઉલાળીને ખાય. અને ઘૂમરે સીડ્યો ભાઈ. પછી એને મને કાંઈ ન પૂછ્યું. હા ક્યાંય પણ કહું છું ને કે પૂછ્યા કરે દરેક વાતમાં. એમાં હવારના પોરમાં અહીંયાથી આગળ નીકળ્યા. માર્કેટ પૂરી થઈ ડેરીની દુકાન આવી. એક જણો દહીં દેતો હતો. એટલે આ પોલ શેફર્ડ મને કે સાંઈરામ વોટ ઇઝ ધીસ વાઇટ વાઇટ? એટલે મેં કીધું ધીસ ઇઝ દહીં. મને આવડતું તો એવી અંગ્રેજી ભાષા મેં વાત કરી. મને કે એમ નહીં, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દહીં? એટલે મેં એને સમજાવ્યું. મેં કે યુ નો મિલ્ક? મને કે યસ. મિલ્ક મિક્સિંગ વિથ છાસ. મિલ્ક મિક્સિંગ વિથ છાસ, સ્લીપિંગ એટ નાઇટ ને એટ મોર્નિંગ ટાઈટ, ઇટ ઇઝ કોલ્ડ દહીં. અને છાસની વાત આવી ને એટલે એક વચ્ચે વાત કરી દઉં. હું ગોંડલમાં શિક્ષક છું એટલે એક છોકરાએ મને પૂછેલું. મને કે સાહેબ દૂધમાંથી શું થાય? મેં કીધું દહીં. મને કીધું દહીંમાંથી? મેં કીધું છાસ. મને કે છાસમાં પાછું દૂધ થાય? મેં કીધું એટલે નો જ થાય ને. મને કે થાય. છાસ પાછી બહેને પાઈ દો. હા, પણ એમાં હવારનો પોર અને હું પોલ શેફર્ડ ગામને ચોરે બેઠા હતા. એમાં આપ જાણો છો મિત્રો કે મોળાકાતના વ્રત હાલતા હતા. એટલે નાની નાની દીકરીઓ હાથમાં જુવારા લઈને ત્યાંથી નીકળી. એટલે આ પોલ શેફર્ડ મને કે સાંઈરામ વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ જુવારા. એમાં બીજું આપણે શું અર્થ ને કરવો? મને કે એમ નહીં, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જુવારા? એટલે મને આવડતું તું એમ મેં કીધું. મેં કીધું જુવારા ઇઝ અ સિસ્ટમ ઓફ મોળાકાત. મોળાકાતની એક સિસ્ટમ છે. મને કે એમ નહીં યાર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોળાકાત? હવે એને મોળાકાતનું મારે અંગ્રેજી કેવી રીતે સમજાવું? પછી મેં કીધું યુ નો અનમેરિડ ગર્લ? મને કે યસ.
એ અનમેરીડ ગર્લ ઇટિંગ ફૂડ વિધાઉટ સોલ્ટ ઇટ ઇઝ કોલ્ડ મોળાકાત કહેવાય. મીઠા વગરનું પાંચ દીખાય એને મોળાકાત કહેવાય. કોડા પણ એટલે દરેક વસ્તુ એને કઈ રીતે સમજાવી, પણ એવી અઘરી આઈટમ. એમાં મને કે સાંઈરામ તમે કોઈ તમારી કવિતા સંભળાવો, સાંઈરામ તમે કોઈ તમારું ગીત સંભળાવો. મેં કીધું ભાઈ અમારી કવિતા અમારા ભજનો અને અમારું લોક સાહિત્ય છે ને તને સમજાય નહીં. મને કે નહીં મારે એને ટ્રાન્સલેશન કરી અને લઈ જવું છે. એટલે બહુ સાચી વાત છે, અજબ છે આલમ ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી. અજબ છે આલમ ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી, અને ઓછી બુદ્ધિ વાળા છે ઘણા અને ગાંડા ના ક્યાંય ગામ નથી. ઓછી બુદ્ધિ વાળા છે ઘણા ને ગાંડા ના ક્યાંય ગામ નથી. હવે આ યુરોપિયન સંસ્કૃતિનો માણા છતાં એને મને કીધું, એટલે મેં એને કવિતાની અને ગીતની એક શરૂઆત કરી. મેં કે મારે તમારી કવિતા સાંભળવી છે, એટલે મેં કીધું સાંભળ. અમારા કાઠિયાવાડમાં નદીઓના ગીતો છે, અમારા કાઠિયાવાડના લોક સાહિત્યમાં પહાડોના વર્ણન છે, અમારા લોક સાહિત્યમાં નદીઓના પહાડોના ગાયોના ભેંસોના બધાના વર્ણન છે, ઘોડાના વર્ણન છે. એટલે એક વાર્તા માંડીને મેં વાત શરૂ કરી. સાંઈરામ આ સેંજળ એટલે શું થાય? મેં કીધું કહું, અને પછી મને કે એક બીજો સવાલ ના જવાબ આપો, તમારા કાઠિયાવાડના કચ્છના માણસો ડાલા મથા કેમ હોય? જટાધારી જોગી પોતાની જટા ઉઘાડી મેલીને બેઠો હોય એવી ગર્વ ગિરનારના પેટમાંથી એમ કહેવાય કે નદીઓ વહી જતી હોય, અને અમારો લાખોનો લાડીડો કવિ જેને કહેવાય કે નદીઓને લડાવતો હોય, નદીઓના વર્ણન કરતો હોય, અને આખા કાઠિયાવાડમાંથી આટો મારો ભલામણા એટલે 80 પ્રકારની નદીઓના નામ તમને સાંભળવા મળશે, તો આ ડાયરાને મારે એ સાંભળવું છે કે આખા કાઠિયાવાડમાં નદીઓ કેટલી છે, અને બધી નદીઓને કકા બારખી પ્રમાણે ગોઠવવા બેહો એટલે કાઠિયાવાડમાં નદીઓ કેટલી થાય. કે આજી અગાડ આવણ આણવસ ઓજો અકારિયો ઓળ ઉતાવળી કપિલા કાળુબાર કોટલી ખરડો ગોંડલી ગઢિયા ગઢમાં ગોમતી ઘેલ ચકોર છાબડી છાતલ છાતરવડી ઠેબી ઢોલા ઢંઢવણી તુબેણ ધાનો દ્રાફળ ધાતરવડી નરડીઓ નારીઓ નાવલી ન્યારી પાતળીઓ પાનીઓ ફુલજાર ફૂલું બિલંગા બોમા ભગવો ભગાવતી મેનાવતી મચ્છુ માનણ માણસા મનવાર મછુંદરી મોર માણેક્યો મઘરીઓ પછી નદી રત્ના રામણી રાજકી રાડસ રાજપુર રંગોણા રેણુ રંગમતી રૂપમતી વેદમતી વર્તુ રૂપેણ સુપેલ સિલચર સલાણ સાણી સાકરાળી સરસ્વતી સોનપરી સાંઢાવાળી શેતૃંજ લંબાવોક હિરણ. એટલે આટલી નદીઓ છે, આવું તો ભલા માણા અમારું લોક સાહિત્ય છે. એટલે મેં ઓલા મહેસાણા વાળાને કીધું, મેં કીધું આવી નદીઓમાંથી ડણક્યું દેતો દેતો ડાલા મથો હાવજ જેને કહેવાય પાણી પીતો હોય, અને ભલા માણા પાણી પીને જે હાવજ મોઢું ઊંચું કરે તો હાવજનું જે એઠું પાણી પાછું પડે ને એને હેંજળ કહેવાય. અને ઈ હાવજનું એમ કહેવાય કે એઠું પાણી ઈ મધગીરની ગાંડી ધરતીમાંથી થાતું 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 મારા કાઠિયાવાડના ગામડાના પાદર લગી આવે, અને કાઠિયાવાડના ગામડાની કોઈ દીકરીઓ કોઈ ભરવાડની દીકરી કોઈ આયરની દીકરી કોઈ રબારીની દીકરી ગર્ભવતી હોય ત્યારથી નેહડામાં પોતાના ઈ નદીના હાવજના એઠા પાણીને લઈ જતી હોય. અને મેં એટલો જવાબ આપ્યો તો કાઠિયાવાડના પુરુષો હાવજના એઠા પાણી પીને મોટા થયા છે ને, એટલે ઈ ડાલા મઠા છે. આ કારણ છે. એટલે મને કે તઈ સાંઈરામ અમારે, મેં કીધું તમારે સરોતરમાં વાંદરા બહુ, અને ઈ વાડીયું બોટી ગયા એટલે તમે હમ પછી કઈ ન પૂછ્યું. એટલે અમુક ઠેકાણે મેં દુહા કઈ કવિતા કઈ એની એક કરુણતા હોય, પણ આ પોલ શેફર્ડ સામે મેં કવિતા માંડી. મેં કીધું જો અમારી ધરતીના કવિનું ઘોડાનું ગીત કેવું હોય, ભલા મણા એ ઘોડાનું ગીત કેવું હોય કે ગામડા ગામમાં ગાવડિયું જેને કહેવાય કે બારવટિયા એ વાળી ગયા હોય, અને બારવટિયાને સામે લડવા હાટું ગામડા ગામનો કોઈ ક્ષત્રિયનો દીકરો કોઈ રાજપૂતનો દીકરો એમ કહેવાય ઢોલ ત્રંબાળું ધ્રખિયા અને ગીતા મંગળ ગાય એ મેદાને મરવા તણા જો સિંધુડા સંભળાય ધર જાતા ધર્મ પલટતા ત્રિયાને પડતા તાવ ત્રણેય ટાણા મરણ રાવ એમાં કોણ રંગ કોણ રાવ આવો જેને કહેવાય કે આવા સમયે કોઈ ક્ષત્રિય છે એ ઘોડામાંથી બેહી અને એ બારવટિયાને હારે લડવા જાય અને એમ કહેવાય કે ધીંગાડામાં કામ આવી જાય એ ઘોડાના ડાબલાનું વર્ણન અમારા કવિએ લખ્યું છે. પોલ શેફર્ડ કરી શકતો આનું ટ્રાન્સલેશન કરી હાથમાં કાગળ ને પેન લઈ અને એ ભલો આદમી મારા કવિતાનું ટ્રાન્સલેશન કરવા હામો બેઠો. મેં આંખ બંધ કરીને કવિતા શરૂ કરી કે પાગા નાખ તાર કાબ કવિ ધાગા ધાગા ભરી પાગા યાગા જાવે નહીં ભાગા મરગા નહીં આજી અને તો ભોગા ગેડા ભરી પાગા હાથ જાય ચતુરી ચાર આગા બ્રવે નાજ હરાય બે રાજી અને રૂમા ચુમા ઠમા ઠમા તરી ખેલા જે મેરે મેં તડે બેગ ડાગે માથે જાય છું તીર યુન ચાસરા ઉરહી ચોડા કાન સુરી જરા સોહે સમ ભાઈ રસા ગોડા વાલે રાસ ધીર દેખો બોલે લામી શરી ફૂલ વેરી નાખે ડાબા હેરી હરી જો દરિયા કાન ફેરી આલી અને યનેરી અનેરી વાહ ઘોડા ગતિ દેરી અને સોનેરી સમાપે તડી બિયા બેરી સાલ પાગા નાખ તાર કાબ આવી કવિતા આંખ ખોલી યુરોપિયન નહોતો. યુરોપિયન ગાયબ થઈ ગયો. મેં હરીને પૂછ્યું, મેં કીધું હરી આ યુરોપિયન ક્યાં ગયો?
મારો ભાઈ મને કે સાંઈરામ તે જેટલી ઝડપથી ગીત ગાવાનું શરૂઆત કરી એટલી ઝડપથી એને ભાગવાની શરૂઆત કરી. હું ગામ માંથી પકડી આવ્યો એટલે મેં કીધું ક્યાં હાલ્યો, તો યુરોપિયન મને કે સાંઈરામ મને એમ કે તમને ગરમી ચડી ગઈ મગજમાં. કીધું ભાઈ અમારું લોક સાહિત્ય એવું છે કે એ સંભળાય એ સમજાય નહીં, આજ લગી ઘણા નથી સમજાણું ભલા માણા, એટલે અભી સાથે દિલ મેં ફસાને બહોત હૈ. અમારો લોક સાહિત્ય માટે, અમારી કાઠિયાવાડની સંસ્કૃતિ માટે એક જ શેર મિત્રો કહું છું કે અભી સાથે દિલ મેં ફસાને બહોત હૈ, અભી જિંદગી જીને કે બહાને બહોત હૈ, અરે ગારો કી દહલીજ મેં ભીખ ન માંગો યારો, અભી અપને ઘર મેં ખજાને બહોત હૈ. આ પોલ શેફર્ડ મન કે એમ નહીં સાંઈરામ મારે તમારું લોક સંગીતનું કોઈ ગીત સાંભળવું છે, મારે મેં તમારા લોક સંગીતના બહુ વખાણ સાંભળ્યા. મેં કીધું એમ, એટલે મેં એને એક બહુ પ્રાચીન અને બહુ પ્રચલિત ગરબો, બધાય કલાકારોએ ગાયેલો છે, બધાય બહેનો એની માથે રાડા લીધા હોય એવો પ્રચલિત ગરબાની એક લીટી સંભળાવી. કે નદી કિનારે નાળીએ રીરે ભાઈ નાળીએ રીરે, નદી ને કિનારે નાળીએ રીરે ભાઈ નાળીએ રીરે, ઓ મારી અંબે માને કાજ રે ભાઈ નાળીએ રીરે. આ ગીતની એક ચોખવટ પહેલા કહી દઉં કે આ ગીત ભૌગોલિક રીતે હાવ ખોટું છે. તમને એમ થશે કે આવડું મોટું ગીત ખોટું કઈ રીતે, પણ ભૂગોળ આ ગીતમાં ના પાડે છે. વડીલો મિત્રો જેટલા મારી વાત સાંભળે છે એ બધા ખોટી હોય, મારી વાત પાછી આપજો. કોઈ દી નદી કાંઠે 80 પ્રકારની નદીઓના નામ હું જાણું છું, કોઈ નદી કાંઠે કોઈ દી નાળિયેરી ન થાય, નાળિયેરી દરિયા કાંઠે થાય. ના, નાળિયેરી હંમેશા દરિયા કાંઠે થાય બોલાવાના, નદી કાંઠે કાં ટેટી થાય કાં તરબૂજ થાય ને કાં ટમેટી થાય, આ ત્રણેય વસ્તુ થાય. અને એકય નદી કાંઠે તમે નાળિયેરી ગોતી દો એટલે આપણે આ ભજનનો ધંધો મૂકીને કેળા રેકડી કાઢવી. પણ તમે ઘડીક વિચારો, આ વાત સાંભળો છો એ બધા ઘડીક વિચારો કે આ ગીતમાં નાળિયેરી કેન્સલ કરી નાખો, નાળિયેરી કાઢી નાખો, અને આ ગીતમાં આમ હોત કે નદી કિનારે ટેટી રે ભાઈ ટેટી રે. તમે ભૂંડું કેવું લાગે વિચારો, ઘડીક વિચારો, કલ્પના કરો કે નદી કિનારે તરબૂચડી રે ભાઈ તરબૂચડી રે, કા તો નદી કિનારે ટમેટી રે ભાઈ. આ ટમેટી તો કઈક ને ભટકાડી ગયો તો રાહડા રમાત નહીં બોલાવાના. એટલે કવિએ નદી ની અરે ન નો પ્રાસ લીધો છે, બીજું કઈ નથી, પણ સરસ મજાનું ગીત. બે લીટી ગાય ત્યાં તો અમેરિકન મને કે સાંઈરામ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ પ્લીઝ ટ્રાન્સલેટ ઇન ઇંગ્લિશ, અને હું કડે ચીડ્યો. મેં કીધું હવે આ ગીતનું અંગ્રેજી કરવું ક્યાંથી, હા, પણ તોય મને આવડ્યું એ રીતે એ ભાષામાં એ શબ્દોમાં મેં એને અંગ્રેજીમાં ગરબો ગાયો. અંગ્રેજીમાં ગરબા ગાનારો આખા ગુજરાતનો હું એકમાત્ર કલાકાર. અને પછી મેં અંગ્રેજીમાં ગરબો એને સાંભળાયો. મેં સાંભળ ભાઈ કે રિવર બેંક કોકોનટડી રે બ્રધર કોકોનટડી રે, રિવર બેંક કોકોનટડી રે બ્રધર કોકોનટડી રે, ઓ ફર્સ્ટ ફર્સ્ટ કોકોનટ પેલું પેલું નાળી, હા કલરફુલ કોકોનટ, અરે ફર્સ્ટ ફર્સ્ટ કોકોનટ કલરફુલ કોકોનટ ફોર માય અંબા મધર રે બ્રધર કોકોનટડી રે, રે બ્રધર કોકોનટડી રે. આમ કરીને મેં તો મૂકી દીધું એટલે મને કે ઓ ફાયરા વોટ અ સોંગ વોટ અ સોંગ, હું સોંગ કોડા. મેં કીધું એક તો મારું ગુજરાતી ખોટું છે એની માથે મારું અંગ્રેજી ખોટું, હા, પણ આમે આમ બમે બમ હાલે જાય છે. અને એમાં છેલ્લો એક પ્રસંગ આપને એ કહી દો કે આ પોલ શેફર્ડને લઈ અને હું અમદાવાદ ગયો, દિલ્હી ગયો, મુંબઈ બધે રેખડ્યો હું, પણ એમાં બરાબર સીધી સીધી જાળી જોઈને મને કહે સાંઈરામાં સીધી સીધી જાળી બનાવતા કેટલા વર્ષ થયા છે. મેં ભાઈ મારા બાપ દાદા નથી બનાવી કોઈ, અને હું તેથી હૈયાત નતો. મને કે એમ નહીં યાર જરાક આમ અંદાજ તો મને કયો, એટલે મેં કીધું 5-1 વર્ષ થયા છે. મને કે અમારા અમેરિકામાં આવી જાળી જો બનાવી હોય ને તો 2 વર્ષમાં બની જાય. તો જોઈએ ને પોતાના દેશની ઊંચી કાઢવાની પછી શરૂઆત કરી, માર્કેટ વાળી શરૂ કરી, પછી અહીંયાથી અમે દિલ્હી ગયા. દિલ્હીમાં મેં કીધું આ લાલ કિલ્લો, મને કે સાંઈરામાં લાલ કિલ્લો બનાવતા કેટલા વર્ષ થયા છે. મેં કીધું ભાઈ 20 વર્ષ તો વયા ગયા છે. મને કે અમારા અમેરિકામાં આવો કિલ્લો બનાવવો હોય ને તો 10 વર્ષમાં બની જાય, વેરી સિમ્પલ કન્સ્ટ્રક્શન અમારું, ટેકનોલોજી અમારી. મેં કીધું સારું, દરેક વાતમાં પોતાના દેશની ઊંચી રાખે. પછી મેં કીધું આ કુતુબ મિનાર, મને કે કુતુબ મિનાર બનાવતા કેટલા વર્ષ થયા છે, 5-1 વર્ષ થયા છે. મને કે અમારા અમેરિકામાં 8 વર્ષમાં બની જાય, એટલે મારો મગજ ગયો. છેલ્લે આગ્રા ગયા, તાજમહેલ સામે જઈને ઊંચાનો મને ઉભો રહી ગયો. આપણી કોઈક લિમિટ હોય ને, તાજમહેલ સામે ઊંચાનો મને ઉભો રહી ગયો એટલે મને કે સાંઈરામાં તાજમહેલ બનાવતા તમારા દેશને કન્સ્ટ્રક્શનને કેટલા વર્ષ થયા છે. મેં કીધું ખબર નથી, હમણાં 15 મિનિટ પહેલા કાંઈ નહોતું.
કઈ ખબર નથી. આ મેં કીધું હમણાં કોઈ 10-15 મિનિટમાં બનાવ્યું હોય કદાચ. એટલે હજડબમ થઈ ગયું મને કે ઓહો 15 મિનિટમાં. મેં કીધું હા 15 મિનિટમાં. તોય કે અમારે અમેરિકામાં 7-8 મિનિટમાં તો ન બનાવો. મેં કીધું ભલા માણા તારી આખી પેઢીઓ ટૂંકી પડે. આ મોહબ્બતની નિશાની છે મિત્રો. અને મોહબ્બત તો મારા હિન્દુસ્તાનમાં. એક વાત તમારા દીપડામાં ન હોય તો ટેકવી લેજો કે તમે કદાચ કાઠિયાવાડના સીમાળા વળો તો એટલે પછી મહારાષ્ટ્રમાં જાઓ, તામિલનાડુમાં જાઓ, ઓરિસ્સામાં જાઓ, બિહારમાં જાઓ, હિન્દુસ્તાનના ગમે એ રાષ્ટ્રને મૂકી અને વિશ્વના દુનિયાના નકશાના ગમે એ રાષ્ટ્રમાં જાઓ, એકે એક દેશના એકે એક ઘરમાં બીજી બધે તમને કદાચ સાબુદાની મળશે, પાનદાની મળશે, ફૂલદાની મળશે, અરે મચ્છરદાની મળશે, પણ ખાનદાની જોતી હોય ને તમારા કાઠિયાવાડમાં આવવું પડે. એટલે એ વાત છે ખાનદાનીની વાતો, સાહિત્યની વાતો. પણ આ યુરોપિયન રોકાણો એમાં 2-4 પ્રસંગો બની ગયા. પણ એક બીજી મજાની વાત એ થઈ કે મારી આસપાસના મારા ઘરના બધા માણસો છે ને અંગ્રેજી બોલવા માંડ્યા. જેને પણ યા ઓકે બધા જેને પૂછે ને યા ઓકે કરવા માંડ્યા. એમાં મારા મિસિસની જ વાત કરી દઉં તમને કે આ મેં કીધું પ્રોગ્રામ કેન્સલ છે. મને કે યા ઓકે ફાઇન શું ફાઇન, મેં કીધું પ્રોગ્રામ કેન્સલ છે. બધાએ કહું છું ને યા ઓકે એટલું અંગ્રેજી આવડી ગયું. એમાં મારા મિસિસ સવારના પોરમાં તૈયાર થઈને મને કે હું બહાર જાઉં છું. મેં કીધું ક્યાં જાસ? મને કે મારી બેનપણીનું વેલ્ડિંગ છે. એટલે મેં કીધું વેલ્ડિંગ ન કહેવાય, પરણવાને વેડિંગ કહેવાય. મેં કીધું તારી બેનપણીનું વેડિંગ છે. તો એમ પછી બુદ્ધિશાળી મને કે તમને ન ખબર પડે, બીજી વારના લગ્ન છે. એટલે કે વેલ્ડિંગ જ કહેવાય. એટલે અને એમાં કહું છું મારા ઘરના બરાબર રસોઈ કરતો પણ અમારા પાડોશમાં માજી છે, 40-45 વર્ષની ઉંમર છે. તેમાં મારા ઘરના કે હાલો ને બેન મંદિરે આવવું છે. તે મારા ઘરના થોડું ઘણું પોકેટ ઇંગ્લિશ બોલતા યુરોપિયન ને લીધે શીખી ગયેલા. તે એ કે ના અટાણે બેન હું બિઝી છું. તો ઓલા માજી કે એમાં કાંઈ વાંધો નહીં, હું તો તમારી પાસે ત્રીજી છું, તોય મંદિરે જાઉં. હવે આ કહું છું ને અંગ્રેજી ભાષાનો ચટકો જ એવો છે. અંગ્રેજી બોલતા આવડે તો સારું, બાકી મારો મિત્ર છે અતુલ પંડ્યા એ મને માર્કેટમાં મળ્યો હમણાં એને ઘરના લઈને. જો અંગ્રેજી ઘણા ને બોલવાની ખબર ન પડતી હોય, મને મળીને કે સાંઈરામ મીટ ધીસ ઇઝ માય ઓન વાઇફ. મને કીધું તારે ઓન છે, તમે બધા શું કે બેંક ઓફ બરોડા લોન માંથી લઈ આવ્યા છે. એટલે અંગ્રેજી ભાષા જ એવી છે. પણ મિત્રો વાત કહી દઉં ને કે ગામડાની બે બાજુ વાતું કરતી હતી. આજે અંગ્રેજીની વાત નીકળી એટલે એક વાત વચ્ચે કરી દઉં. ગામડાની બે બાજુ વાતું કરતી હતી. એમાં એક બાઈએ બીજી બેનને પૂછ્યું કે લી આ હસબેન્ડ એટલે શું થાય? બીજી બાઈ જવાબ આપ્યો મને જાજી ખબર નથી, પણ એટલી ખબર છે કે આ એક પ્રકારનો બેન્ડ હોય. આ એક પ્રકારનો બેન્ડ હોય ને વેલણથી વાગે, ઉપરથી હજડબમ હોય ને અંદરથી બોદું હોય. બાયર ઉભું ઉભું રવેશમાં ઉભું ઉભું મૂછું મળતું હોય ને બાઈને બંધ કરીને હંજવારી કાઢતું હોય. વાત જવા દો. અને એક વાત તમને કહી દઉં, હસબન્ડ છે ને એ ગુજરાતી શબ્દ છે. કોઈ એમને માનતા કે હસબેન્ડ છે એ અંગ્રેજી શબ્દ છે, એ તમારા મનમાં ખ્યાલ હોય કાઢી નાખજો. હસ બેન્ડ શબ્દ માં ધ્યાન કરજો. પત્ની એમ કે હસ એટલે બેન, એટલે બંધ થઈ ગયા. એટલે આ ગુજરાતી શબ્દ છે. પણ એક ભાઈને પૂછેલું કે આ દંપતીની વ્યાખ્યા શું, દંપતીની વ્યાખ્યા શું? એટલે મેં કીધું પતિનો દમ નીકળી જાય એ દંપતિ, પતિનો દમ નીકળી જાય એ દંપતિ. તો મને કે એમ નહીં સાંઈરામ, ધર્મપત્નીની વ્યાખ્યા શું, ધર્મપત્નીની વ્યાખ્યા શું? એટલે મેં કીધું ભલામણા ઘરમાં મોટો માણા હોય અને ઘરધણી છે એ બહાર શાક લેવા ગયો હોય અને 3 મહેમાનને લઈને પાછો આવે એવો મોટો માણા હોય અને ઘરમાં એકે અનાજનો દાણો ન હોય અને જે બાય પાથલે બારણેથી મહેમાનને ખબર ન પડે, ઘરધણીને ખબર ન પડે, એમ પાથલે બારણેથી દાગીના વેચીને મહેમાનને જમાડી દે અને કોઈને ખબર ન પડવા દે, આને ધર્મપત્ની કહેવાય. ઘરની આબરૂ જે જાળવે એને ધર્મપત્ની કહેવાય, પતિનો દમ કાઢી નાખે એને દંપતિ કહેવાય. તો એ મિત્ર મને કે તઈ કપલ એટલે હું? મેં કીધું પતિના પગમાં ચપ્પલ ન રહેવા દે એને કપલ કહેવાય. એક વાત યાદ રાખજો કે પૈસા છે ને બે જગ્યાએ હચવાય, પૈસા છે ને બે જગ્યાએ હચવાય, એક બેંકમાં, એક તો બેંકમાં પૈસા હચવાય અને બીજું બેનો પાસે પૈસા હચવાય. આ બે ઠેકાણે પૈસા હચવાય, ફરક ખાલી એટલો કે બેંકમાં જ પાછા મળે. હા, ઉમાંથી ગયા એટલે પૂરું. એક પત્ની એને પતિને પૂછ્યું કે આ સીધા કરવેરા અને આડા કરવેરાનો અર્થ શું થાય? સીધા કરવેરા અને આડા કરવેરાનો અર્થ શું થાય? એટલે એના પતિદેવે બહુ સીધી ભાષામાં સમજાવ્યું કે પહેલી તારીખે મારો પગાર આવે અને તું મારા પગારમાંથી ડાયરેક્ટ કટકી કર, એ સીધા કરવેરા કહેવાય. અને પછી રોજ બબે 5-5, 10-10ની ઉલાળતી જાય ને ખિસ્સામાંથી, એ આડા કરવેરા કહેવાય. એટલે દાંપત્ય જીવનમાંથી ધોમ હાસ્યરસ મળે. તમને વાત કરું ને મારા ઘરથી શરૂઆત કરું. અટાણે એક ટીવી સિરિયલે બહુ ઉપાડો લીધો છે. બધા ટીવી જોતા હોય આ બધા. હવે એક ટીવી સિરિયલ ઓલી આવે છે ને બહેનોની બહુ ફેવરિટ સિરિયલ છે, છાસ ભી કભી દહીં થી, સોરી સાસ ભી કભી બહુ થી. હવે આ સિરિયલે એવો ઉપાડો લીધો છે, જે જોતા હોય છે એને ખબર છે કે એમાં કઈક મિહિર મરી ગયો હતો.
મિહિર કઈ કે માં મરી ગયો તો, હવે મિહિર ગુજરી ગયો તો મારા ઘરના એ સફેદ સાડો પહેરી લીધો. મને એમ કે અમારા ઘરમાં કોઈ ટેલી ગયું. મેં પૂછ્યું, મેં કીધું કોણ ગુજરી ગયું? મારા ઘરના નિમણું મોઢું કરીને મને કે મિહિર ગયો. હવે મિહિર ની ચિંતા કરીમાં મારી કર, મેં કીધું. પણ મને બપોરે હું જમવા બેઠું એટલે રોજ એક સવાલ પૂછે, મિહિર મરી ગયો તું ત્યારે? મને કે તમે કયો ને, તુલસી કોની યાર લગ્ન કરશે? તુલસી મને કે કોની યાર પરણશે? મને દરરોજ સવાલ પૂછે. હવે મને ધર્મશોક ની તો કાંઈ સિરિયલ ની ખબર હોય એટલે મારો મગજ ગયો ને. મેં જવાબ આપ્યો, મેં કીધું તુલસી છે ને ગુટકા ચંદારે લગ્ન કરશે અને બે જણા દાંડિયા લેવા ગોવા જાય. હવે મને પૂછતી નથી. એટલે વાત જવા દઉં. પણ સિરિયલોની માણસ ઉપર અસર એવી હોય, અત્યારના માણસ ઉપર અસર કેવી હોય એની એક દાખલો આપી દઉં. મારો એક મિત્ર છે વિમલ, એ છોકરી જોવા ગયો હતો. છોકરી જોવા ગયો ને બધી વાત રેડી થઈ ગઈ. હવે છોકરી હારી હતી, ઘર હારું હતું, છોકરી વાળાએ વરરાજાને યશ કરી દીધું. પછી વિમલે ના પાડી. મેં કીધું ના હું કામ પાડી? મને કે છોકરીનું નામ મંદિરા છે ને. પણ મેં કહ્યું એમાં શું વાંધો? મને કે ક્યાંક મિહિર વાળી થાય તો ક્યાં જવું છે? આ હા હા. પણ સિરિયલો એ પિક્ચરનો હું કોઈ વિરોધી નથી, પણ એટલું ચોક્કસ કહીશ મિત્રો કે જે દુશ્મનોને તમે તમારા ઘરની અંદર નથી આવવા દેતા, તમે તમારા ગામની અંદર નથી આવવા દેતા, અત્યારની આ પશ્ચિમની ચેનલો ઈ દુશ્મનો દ્વારા, ઈ દુશ્મનો તમારા ઘરના બેડરૂમ સુધી પહોંચી જાય છે. ઓ ભલા માણસ. અને એટલા માટે અમારો કવિ કહે છે કે બાકી તો બીજું શું થાય છે, ખો ખોની રમતીઓ રમાય છે. બાકી તો બીજું શું થાય છે તો કે ખો ખો ની રમતીઓ રમાય છે, વાહળીના કંઠમાં તો ડૂમો ભરાય અને ઓલા સાંભેલા માલકોસ ગાય છે. અમારો કૃષ્ણ દવે એમ કહે છે કે વાહળીના કંઠમાં તો ડૂમો ભરાય અને ઓલા સાંભેલા માલકોસ ગાય છે. હું એને આપું અને એ અમને આપે અને એમ જ હાલે છે આ વ્યવહાર. એ હું એને આપું અને એ અમને આપે અને એમ જ હાલે છે આ વ્યવહાર. કે એકવાર સંબંધો રાખતા શીખો પછી જીવનભર ઉજવો ને તહેવાર. એકવાર તમે સંબંધો રાખતા શીખો પછી જીવનભર ઉજવો ને તહેવાર. અરે હાચુકલા ફૂલને તો કરમાવું પડે, ઓલા હાચુકલા ફૂલને તો કરમાવું પડે ને ઓલા પ્લાસ્ટિકના ફૂલનું શું જાય છે? વાહળીના કંઠમાં તો ડૂમો ભરાય અને ઓલા હાંબેલા માલકોસ ગાય છે. પછી આગળ કવિએ બહુ સરસ મજાની વાત લખી કે ઊંચા જરૂખાને પાયાનું પૂછ્યું, ઊંચા જરૂખાને પાયાનું પૂછ્યું તો આખું મકાન કે ચૂપ. ઊંચા જરૂખાને પાયાનું પૂછ્યું તો આખું મકાન કે ચૂપ. અરે ચોપડીયું છાપીને વેચી નાખી અને હજી જોયા કરો તમે પ્રૂફ? એ ચોપડીયું છાપીને વેચી નાખી અને હજી જોયા કરો છો તમે પ્રૂફ? અરે ક્વોલિટી બોલિટી માયરી ફરે. હવે ક્વોલિટી બોલિટી માયરી ફરે અને રેતીમાં ભીતું ચણાય છે. વાહળીના કંઠમાં તો ડૂમો ભરાય અને ઓલા સાંભેલા માલકોસ ગાય છે. રહી જિંદગી તો ફિર મિલતે રહેંગે, રહી જિંદગી તો ફિર મિલતે રહેંગે, રહા ચમન તો ફૂલ ખિલતે રહેંગે. સાંઈરામના સીતારામ.